આજે આપણે ધોરણ 3 ગુજરાતી મીડિયમ વિષય પર્યાવરણ પાઠ 4 છોટુનું ઘર આ પાઠમાં આપણે પાઠ્યપુસ્તકની જરૂર પડશે એટલે બધા બાળકોએ પાઠ્યપુસ્તક લઈને બેસવું પડશે એટલે બધા બાળકો પાઠ્યપુસ્તક લઈને બેસો આપણે ચિત્ર દ્વારા સમજૂતી કરવાની છે તો પહેલા ચિત્રમાં જુઓ છોટુ અમદાવાદમાં પહેલીવાર આવ્યો છે છોટુ અમદાવાદમાં પહેલીવાર આવ્યો છે દેખાય છે ને છોટુ અમદાવાદમાં પહેલીવાર આવેલો છે એને બધું અજાણ્યું શહેર લાગે છે એને ક્યાં રહેવું એને કઈ ખબર પડતી નથી ક્યાં જવું એ ખબર પડતી નથી એનું એના માટે શહેર અજાણ્યું છે જેમ કે તમે પણ કોઈ શહેરમાં જાઓ એકલા જ જાઓ તમને પણ અજાણ્યું લાગે ને તેમાં છોટુ પણ અમદાવાદમાં પહેલી વાર આવ્યો છે એટલે એને અજાણ્યું લાગે છે પછી બીજા ચિત્રમાં જુઓ શું પડે છે વરસાદ પડતો દેખાય છે ને બાળકો પાઠ્યપુસ્તકમાં જુઓ બીજા ચિત્રમાં પણ શું દેખાય છે વરસાદ પડતો દેખાય છે હવે છોટુએ શું કરવું હવે વરસાદથી રક્ષણ મેળવવા માટે શું કરવા પડશે તો એ કઈ ઓઢીને બેસી જાય છે કેટલાક બાળકો પોતપોતાના ઘરમાં નાસે છે હવે છોટુ પાસે તો ઘર પણ નથી તો શું કરે વરસાદથી પણ બચી ન શકાય ભીજાય આપણે વરસાદમાં ભીજાય પછી શું થાય આપણે તો બીમાર પડી જાય ને હવે આ છોટુ શું કરશે ત્રીજા ચિત્રમાં જુઓ એને એક પાઇપ દેખાય છે પાઇપ આવો હોય ને ગોળ પાઇપ એવો દેખાય છે તો એ પાઇપ જોઈને વિચારે કે આ પાઇપમાં રહેવું ખૂબ જ સરસ છે જો એ પાઇપમાં રહે તો એને ભાડું એ ઘરમાં રહેવાનું ભાડું પણ ન આપવા પડે કે બિલ પણ ન ચૂકવવા પડે કોઈ એને ઘરમાંથી કાઢી પણ ન શકે એ પાઇપમાં એ પોતાનું ઘર બનાવી શકે અને રહી શકે એવું કોણ વિચારે છે છોટુ કોણ વિચારે છે છોટુ વિચારે છે કે હું પાઇપમાં મારું ઘર બનાવીને રહું અને મને ઠંડી ગરમીથી પણ રક્ષણ મળી શકે એટલે છોટુ શું કરે એ પાઇપને પોતાનું ચોથા ચિત્રમાં જો છોટુ પાઇપને એનું ઘર બનાવીને રહે છે જો બધાના અલગ અલગ ખાવાનું પણ અલગ સ્થાન કર્યું છે કપડાં પહેરવા માટેનું પણ અલગ કરવાનું બેસવાનું સ્થાન પણ એણે અલગ બનાવ્યું છે પાણી મૂકવાનું સ્થાન પણ એણે અલગ આપણા ઘર જેવું હોય તે પ્રમાણે એણે ઘર બનાવ્યું છે હવે જો પાંચમા ચિત્રમાં જુઓ એના જેવો એક છોકરો કોણ તે પણ અમદાવાદમાં પહેલી વાર આવ્યો છે એના જેવો એક છોકરો બીજો અમદાવાદમાં પહેલી વાર આવ્યો છે કોણ મોનુ તો એ મોનુ ને કોણ જુએ છે છોટુ જુએ છે છોટુ કહે છોટુ એને દૂરથી જુએ છે દેખાય છે ચિત્રમાં તો એ છોટુ મોનુને બોલાવે છે એની સાથે રહેવા માટે બોલાવે છે અને તેઓ બંને સાથે રહે જો બંને સાથે રહે તો એ લોકોને શું ફાયદો થાય કે બંને હવે સાથે મળીને કામ કરે બંને સરખું કામ કરે ને બંને સરખા પૈસા લાવીને બધું વેચી વેચીને ખાય અને તમને ઓછી મહેનત કરવી પડે આમ એ મોનુને પણ એને સાથે રહેવા બોલાવી લે છે અને બંને જણા છેલ્લા ચિત્રમાં જુઓ બંને જણા સાથે મળીને સાથે રહે છે અને હળી મળીને રહે છે આ ચિત્રમાં આપણે જોયું શું કરે છે તે હવે કેટલાક બીજે પ્રશ્નો છે વિચારો અને કહો આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નના જવાબ આપણે આપવાના રહેશે છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે મેં તમને સમજાવ્યું ને કે છોટું પાઇપ જોઈને શું વિચારતો હશે તો એણે વિચાર્યું કે પાઇપમાં હું મારું ઘર મસ્ત બનાવી સરળ બનાવી શકું એમાં હું રહું
રક્ષણ મળી શકે એવું કોણે વિચાર્યું? છોટુએ. પછી બીજો પ્રશ્ન છે કે છોટુ પાઇપનો ઉપયોગ કેવી રીતના કરતો હશે? છોટુ પાઇપનો ઉપયોગ કેવી રીતના કરતો હશે? તો એ કેવી રીતના એના સુવા માટે, બેસવા માટે, ખાવા માટે આમ અલગ અલગ રીતે એનો ઉપયોગ કરે છે. છોટુ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતના અલગ કર્યું છે? જો છોટુએ પાઇપ અને એના વિસ્તારને કેવી રીતના અલગ કર્યું છે? તો એ બેસવાનું સ્થાન અલગ બનાવ્યું છે, સુવાનું સ્થાન અલગ બનાવ્યું છે, એણે રસોઈ બનાવવાનું પણ સ્થાન અલગ બનાવ્યું છે, કપડાં ફરવાનું સ્થાન પણ એણે અલગ બનાવ્યું છે. આમ એમણે અલગ અલગ પાઇપને પણ અલગ અલગ સ્થાન દ્વારા કર્યું છે. પછી છોટુ પાઇપ છોટુ ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરશે? છોટુ પાઇપના કઈ બાજુના ભાગને વધુ પસંદ કરે છે? તો કયા ભાગને તમને ખબર? કયા ભાગને પસંદ કરશે? તો બેસવાના સ્થાને, જે આપણો હોલ હોય છે ને એ પ્રમાણે એને પણ બેસવાનું સ્થાન બનાવ્યું છે, એ પ્રમાણે એને સ્થાને પસંદ કરશે. મોનુને પાઇપમાં રહેવા આવવા માટે છોટુ કેમ બોલાવે છે? મોનુને કેમ બોલાવે છે પાઇપમાં રહેવા માટે? કેમ? એ લોકો બંને સાથે ભેગા મળીને કામ કરી શકે અને મોનુ પાસેમાં રહેવા માટે કોઈ ઘર ન હતું, એટલે છોટુએ મોનુને સાથે રહેવા માટે બોલાવ્યું. તમે છોટું હોવ તો પાઇપમાં કેવી રીતના ઘર બનાવી લો? તમે છોટુની જગ્યાએ તમે હો, તમે કઈ રીતના ઘર બનાવી શકો એ તમારે વિચારવાનું છે. સમજ પડી ને? આમાં આપણે શું જોયું ચિત્રમાં? કે છોટુ અમદાવાદમાં પહેલી વાર આવ્યો છે ત્યારે એની પાસે કોઈ રહેવાનું સ્થળ નથી, અને એક બાજુ વરસાદ પણ ખૂબ પડે છે, ને મોનુને છોટુને શું કરવું એ ખબર પડતી નથી. ત્યારે એ છોટુને શું દેખાય છે? પાઇપ દેખાય છે. તો એ પાઇપમાં રહેવા માટે વિચારે છે કે આ પાઇપને હું મારું ઘર બનાવી દઉં, ને પાઇપમાં એ રહેવા માંડે છે. અને પાઇપમાં પણ એ પોતાના રહેવાના સ્થળ અલગ અલગ બનાવે, ખાવાનું રસોડું અલગ, બેસવાનો સુવાનો આમ અલગ રીતે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કરી દે છે. ત્યારબાદ થોડા દિવસ પછી એના જેવો એક છોકરો મોનુ, એ પણ ક્યાં આવે છે? અમદાવાદમાં રહે આવે છે, એના જેવો અજાણ્યો. તો એ શું કરે? છોટુ મોનુને જુએ છે અને મોનુને પણ એની સાથે રહેવા માટે બોલાવી લે છે, અને બંને જણા સાથે મળીને રહે છે. બંને જણા સાથે મળવાથી બંનેને ફાયદો થાય છે. આમ આપણે આ વાર્તામાં શીખ્યા. પછી તમારે પાઠ્યપુસ્તકમાં જ ઘરનું ચિત્ર દોરવાનું છે. બીજા પાનામાં જો પાના નંબર 28 પર તમારે ઘરનું ચિત્ર દોરવાનું છે અને એમાં તમારે રંગ પૂરવાનો રહેશે. ચિત્રમાં તમારે રંગ પૂરવાનો રહેશે. પછી એના પછી છે વિચારો અને લખો. હવે પાઠ્યપુસ્તકમાં છે આપણે કે તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે, તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે, તો તે તમારે અહીં લખવાનું રહેશે. તમારી સાથે કોણ રહે છે? દાદા, દાદી, પપ્પા, મમ્મી, જે રહે છે તે તમારે અહીં લખવાનું રહેશે. બીજું, છોટુએ પાઇપને બે જુદા જુદા ભાગમાં વહેંચી, તેમ તમારા ઘરના જુદા જુદા ભાગ વિશે લખો. હવે છોટુએ કેવા કયા ભાગ? બેસવાનો, પછી સુવાનો, પછી કપડાં સુકાવવાનો, રસોઈ બનાવવાનો, આમ અલગ અલગ ભાગ એણે પાઇપમાં કર્યા છે. જેમ રહેવાના ઘરમાં તેમ તમારા ઘરમાં પણ અલગ અલગ ભાગ હશે ને, જેમ કે રસોડું, બેઠક, હોલ, પછી સ્ટોરરૂમ, મંદિર, આમ અલગ અલગ રૂમ હશે, એ અહીં લખવાના રહેશે. હવે આપણે પાછું ફરીથી પાઠ્યપુસ્તકમાં જોઈએ કે તમે દિવસમાં
મમ્મી મોટા ભાગે રસોડામાં સમય વિતાવે છે. તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં તમારા કુટુંબનો કોઈ સભ્ય જવાનું પસંદ નથી કરતા? આપણો કયો એવો ભાગ છે જેવા જેમ પપ્પા હોય, કોઈ દાદા હોય તો શું કરે, રસોડામાં જવાનું પસંદ ન કરતા હોય? તો એ રસોડાનો ભાગ છે કે ત્યાં એવા વ્યક્તિઓ જવાનું પસંદ કરતા ન હોય. પછી તમે જોયું કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે ને, જેમ કે કીડી, મંકોડો, એવા બધા ગરોળી જેવા જીવજંતુઓ પણ આપણા ઘરમાં રહે છે. કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં, કારણ કે આપણે તેમને રાખવા માંગીએ છીએ, જ્યારે બીજા પ્રાણીઓ આમંત્રણ વગર કેટલાક પ્રાણીઓને આપણે રાખવા માંગીએ છીએ, જેમ કે બિલાડી, કૂતરો, એવા પ્રાણીઓને આપણે પાળીએ છીએ ને આપણે રાખીએ છીએ, પણ કેટલાક પ્રાણીઓ આપણે આમંત્રણ વગર પણ ઘરમાં આવી જાય છે. તો કયા એવા પ્રાણીઓ? તો કીડી, મંકોડો, ગરોળી, એ બધા આપણા આમંત્રણ વગર આપણા ઘરમાં પ્રવેશી જાય છે ને આપણા ઘરમાં રહેવા લાગે છે. જેમ કે પાલતુ પ્રાણીઓ, કૂતરો, બિલાડી જેવાને આપણે રાખીએ છીએ, પણ બીજા પ્રાણીઓ આપણા આમંત્રણ વગર આપણા ઘરમાં રહેવા લાગે છે. તો આજે આપણે જેટલું શીખ્યા છે એના આધારે હું તમને હોમવર્ક પીડીએફ દ્વારા મોકલાવીશ. એ તમારે પર્યાવરણ નોટબુકમાં કરવાનું રહેશે અને પાઠ્યપુસ્તકમાં પણ જે પણ લેસન આપ્યું છે એ તમારે કરવાનું રહેશે. થેન્ક યુ.